મ્યુનિસિપાલિટીની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરાયા ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન ધીરુભાઈ ધામેલિયાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં નારી રોડ પર રહેલી એંસી એકર સરકારી પડતર જમીન પૈકી પિસ્તાળીસ એકર જમીન મહાપાલિકાને સોલાર પાવર માટે મેળવવા કલેક્ટર સમક્ષ માગણી કરવાનું સર્વાનુમતે નક્કી કરવા ઉપરાંત તમામ પાંત્રીસ ઠરાવો અને અધ્યક્ષસ્થાને બે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાની સ્ટેનિંગ કમિટીની બેઠકમાં નારી રોડ પરથી પડતર જગ્યામાં સોલાર ફાર્મ બનાવવા માટે કલેક્ટર સમક્ષ પિસ્તાળીસ એકર જમીનની માગણી કરવાનું ઠરાવમાં આવેલું આ ઉપરાંત ભાવનગરના પૂર્વ પશ્ચિમ વિભાગમાં શિક્ષણ સમિતિ બે શાળાઓમાં પ્રાયોગિક ધોરણે એલ કેજી શરૂ કરવામાં ઠરાવને પણ મંજૂર કરાયો છે જ્યારે ચૂંટણીના ખર્ચના બાકી રહેલા નાણાં ચૂકવવા અંગે પણ ઠરાવો મંજૂર કરાયા છે આ ઉપરાંત શહેરના વિવિધ વિકાસના કામોના ટેન્ડરો અંગેનો નિર્ણય કરવામાં ઉપરાંત કેટલાક કામોને સમય વીત્યો હોય તેની સમયમર્યાદા વધારી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું કોરોનાના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા વિવિધ કામોને મંજૂર કરવા ઉપરાંત વિવિધ વેપારી તથા એજન્સીઓને બાકી બિલો ચૂકવવા ઠરાવને મંજૂર કરાય આ ઉપરાંત ચેરમેન સહિત ત્રણ સભ્યોની એક એક સમિતિ બનાવીને સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાનારા કામોની ચર્ચા કરવા અંગે અધ્યક્ષ સ્થાનેથી મુકાયેલા ઠરાવ પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા આ આજની કારોબારી બેઠકમાં તમામ ઠરાવોની સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી